गुड मॉर्निंग स्टूडेंट गॉड मदर इंग्लिश मीडियम स्कूल सब्जेक्ट गुजराती स्टैंडर्ड फर्स्ट लेसन नंबर 5 रंगबे रंगी रमकड़ा लेसन नंबर 5 रंगबे रंगी रमकड़ा गीत छे जे आपणे अभिनय साथे गावानुं छे सिंग द फॉलोइंग सॉन्ग विथ एक्शन एक कहीने उभा थाओ नाम छे गीतनुं एक कहीने उभा थाओ एक दो तीन बे कहीने ऊंचा हाथ एक दो तीन त्रण कहीने माथे हाथ एक दो तीन हजो चित्र में आपेलू छे एक कही तो उभू थवानुं बीजे बे कहीने ऊंचे हाथ त्रण कहीने माथे हाथ चार कहीने खब्बे हाथ पांच कहीने केड़े हाथ थोड़ो थोड़ो लटको करो एक दो तीन सात साते गोठणे हाथ पकड़ो एक दो तीन आठे अंगूठा पकड़ो एक दो तीन नौ कहीने उभा थाओ एक दो तीन दस कहीने कूदका मारो एक दो तीन लल्ला 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 ला 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 कोने लख्यू छे आ गीत राजकुमार राजप्रिय ग्रोसरी छे खंभो एटले शोल्डर केड एटले कमर वेस्ट लटको एटले ग्रेसफुल मूवमेंट ऑफ बॉडी गोठण એટલે ની અંગૂઠો એટલે થંબ કૂદકો એટલે જમ્પ પ્રવૃત્તિ છે એક્ટિવિટી શિક્ષક કેટલા રે કેટલા પંક્તિ ગાશે ત્યારબાદ વિદ્યાર્થીઓ ગાઈને કહેશે તમે કહો એટલે આ પછી શિક્ષક 1-10 પૈકી કોઈ પણ એક સંખ્યા બોલશે અને તે મુજબ વિદ્યાર્થીઓ આંગળીઓ દર્શાવશે મિત્રો અને કહો આ કેટલા છે ટેલ યોર ફ્રેન્ડ્સ ધ નંબર આ કેટલા છે કેટલી આંગળી છે એક તો કેટલા છે એક આ કેટલી આંગળી છે એક બે ને ત્રણ તો કેટલા છે ત્રણ કેટલી આંગળી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો કેટલી છે સાત કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો કેટલા છે નવ આ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો કેટલા છે દસ હવે જે શિક્ષક સંખ્યા બોલશે તે સંખ્યા ચિત્ર ઉપર વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકમાં આંગળી મૂકશે સૂર્ય કેટલો છે સૂર્યની સંખ્યા એક આંખ બે પંખાના પાખિયા ત્રણ ગાયના પગ ચાર એક હાથની આંગળીઓ પાંચ ચોકલેટ એક બે ત્રણ ચાર પાંચ છ પત્તા મતલબ ડાળીના પાન તો એક બે ત્રણ ચાર પાંચ અને સાત આ કેટલા છે વસ્તુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બટન કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ લખોટી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ નીચેનું ગીત અભિનય સાથે ગાઓ સિંગ ધ ફોલોઇંગ સોંગ વિથ એક્શન એકડો સાવ સડેકડો ને બગડો ડીલે તગડો બંને બથા બથી બાજી કરતા મોટો ઝઘડો તગડો તાલી પાડીને નાચે તાતા થઈ છોગડાની ઢીલી ચડી સર રૂતરી ગઈ પાંચરો તો પેંડા ખાતો ને ઝઘડો તાણે ચોટી સાતરો તો છાનો માનો લઈ આવ્યો બધી લખોટી આઠડાને પેન્સિલ આપી નવડો કહેતો લખ એકણી મિંદે દસ આવી સ્કૂલની બસ આ સોંગ કોને લખ્યું છે રમેશ પારેખે હવે છે સંખ્યા પ્રશ્ન પાંચમો ગણો અને સરખા જથ્થાની વસ્તુઓને એકબીજા સાથે જોડો હવે આપણે આ વસ્તુઓ જોવાની છે અને એકબીજા સાથે જોડવાની છે કાઉન્ટ એન્ડ મેચ ધ પિક્ચર્સ કેટલી છે એક બે ત્રણ તો હવે આપણે સામે અહીંયા જેટલી ત્રણ વસ્તુઓ એની સાથે જોડવાની તો આ પતંગ ત્રણ છે તો અહીંયા કઈ વસ્તુ ત્રણ છે આ ફીટકી એક બે ને ત્રણ તો આ પતંગને ફીટકી સાથે જોડો પછી પેન્સિલ એક બે ત્રણ ચાર તો અહીંયા બીજી કઈ ચાર વસ્તુ છે ચેક રબર તો પેન્સિલને ચેક રબર સાથે જોડો ઝાડ કેટલા છે એક અને બે તો પાન પાન કેટલા છે બે તો ઝાડને પાન સાથે જોડો ટેબલ કેટલું છે એક તો અહીંયા એક સંખ્યા કઈ છે આ ખુરશીની તો ટેબલને ખુરશી સાથે જોડવાનું દિવાસરી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ તો સામે કઈ વસ્તુ એ છે જે પાંચ છે તો બાકસ તો એક બે ત્રણ ચાર ને પાંચ
पची छे चॉकलेट कितली छे? एक बे त्रण चार पांच छ सात आठ नौ सामे बीजी नौ वस्तु कई छे? जो जो अहिया जो एक बे त्रण नहीं ई नौ नथी एक बे त्रण चार पांच छ सात आठ नौ तो आने जोड़ो आनी साथे स्टार एक बे त्रण चार पांच छ ने सात तो स्टार नी सामे बीजी सात वस्तु एक बे त्रण चार पांच छ ने सात तो स्टार ने जोड़ो पांच साथे बतक एक बे त्रण चार पांच छ बीजी छ वस्तु एक बे त्रण चार पांच छ जोड़ो आने आनी साथे एक बे त्रण चार पांच छ सात आठ आठ कया छे अहीं जो एक बे त्रण चार पांच छ सात आठ तो पेन्सिल ने आनी साथे छोड़ो हवे मकोड़ा एक बे त्रण चार पांच छ सात आठ नौ दस तो शू वैध छो खाली दिवासरी एक बे त्रण चार पांच छ सात आठ नौ दस तो मकोड़ा ने छोड़ो दिवासरी साथ हवे चित्र में जेटला चित्रों जेटला छे एटला में रंग पूरो काउंट द पिक्चर्स एंड द कलर द जो पहलू चित्र छे स्ट्रॉबेरी तो चित्र केटला छे बी જેટલા ચિત્ર હોય એટલા જ આ ગોળ સર્કલમાં રંગ પૂરવાનો છે ચિત્ર કેટલા છે બે એક અને બે સ્ટ્રોબેરી છે તો આ એક અને આ બે એમાં તમારે રંગ પૂરવાનો રહેશે પછી ટેડી બેર એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ તો તમારે છ માં રંગ પૂરવાનો એક બે ત્રણ ચાર પાંચ છ તો આ રીતે છ મીંડામાં તમારે રંગ પૂરવાનો બુક્સ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ મીંડામાં આમાં તમારે રંગ પૂરવાનો આવી આઠ મીંડામાં રંગ પૂરવાનો પછી એક બે ને ત્રણ તો તમારે ત્રણ મીંડામાં રંગ પૂરવાનો એક બે ત્રણ ચાર ચાર ચોકલેટ છે તો ચાર મીંડામાં તમારે રંગ પૂરવાનો રહેશે પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તમારે નવમાં રંગ પૂરવાનો રહેશે વિમાન કેટલું છે એક તો તમારે એકમાં રંગ પૂરવાનો પછી બલૂન્સ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો તમારે દસ મીંડામાં રંગ પૂરવાનો રહેશે કલર એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ મીંડામાં રંગ પૂરવાનો મોબાઈલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તમારે સાત મીંડામાં રંગ પૂરવાનો છે નીચેના જોડકના ગાઓ સિંગ ધ ફોલોવિંગ રાઇમ્સ એક કડે એક પાપડ શેક પાપડ કાચો દાખલો સાચો છ બગડે બે રામ નામ લે રામ નામ કેવું સુખ આપે એવું તગડે ત્રણ રોટલી વણ વાટકા ગણ ઝડપટ ભણ ચોગડે ચાર કરજો વિચાર કોઠીએ ચાર હિંમતનો હાર પાછળે પાંચ ચકલીની ચાર ચકલી ઉડી હોડી બુડી છ ગળે છ ડ પછી ઢ ઢ એટલે ઢગલો ધોરો ધોરો બગ ધોરો તબ બગલો સાત અડે સાત સાચી કરો વાત વાત થાય વાત થાય વડા ઘીનો ભરો ઘડા આઠ અડે આઠ વાંચજો પાઠ પાઠ સાવ સહેલા ઉઠજો સૌ વહેલા નવ અડે નવ માટલીમાં જવ જવ કયા સડી ડોસી ખૂબ રડી એકડે મીંદે દસ હવે થયું બસ ઈલામોડી જાગી બસ ગઈ ભાગી પપ્પા કે મમ્મી પાસે જોડકનું ગૌડાવો આસ્ક યોર પેરેન્ટ્સ ટુ સિંગ ધ રાઇમ્સ હવે એકથી દસ જોડીને ટપ્પુને એના મામાના ઘરે પહોંચાડો એક પછી બે બે થી પછી લેવાનું આપણે ત્રણ ત્રણ થી પછી લેવાનું ચાર ચાર થી પાંચ પાંચ થી છ છ થી સાત સાત થી આઠ આઠ થી નવ અને નવ થી દસ પહોંચી ગયો ટપ્પુ એના મામાના ઘરે હવે છે વાર્તા સાંભળો લર્ન ટુ ધ સ્ટોરી તું નાનો મોટો વાર્તા છે તું નાનો હું મોટો હવે જુલી પાસે ભાત ભાતના રમકડા આખો દિવસે રમ્યા કરે રાત્રે જુલી બધા રમકડા એક ટોપલીમાં મૂકીને સૂઈ જાય એક રાત્રે ટોપલીમાં સરવરાટ થયો એટલે થોડોક અવાજ થયો રમકડા હાથી અને
રમકડા વાંદરા વચ્ચે લડાઈ થઈ ગઈ. વાંદરો કહે, હું મોટો છું. હાથી કહે, જાજા હું મોટો, તું બરાબર જો, તું મારાથી નાનો છે. એટલે જો ચિત્રમાં દેખાય છે કે રમકડા વાંદરો અને રમકડા હાથી, રમકડા વાંદરો કેવો દેખાય છે ચિત્રમાં? મોટો. અને હાથી કેવો દેખાય છે? નાનો. તો બંને તો ન્યાય કરવા માટે ગયા રમકડાની સાયકલ પાસે. સાયકલ બહેન, સાયકલ બહેન, હું મોટો કે હાથી મોટો? તો સાયકલ મૂંઝાઈ ગઈ કે આમ તો હાથી મોટો હોય, પણ અહીં તો વાંદરો મોટો દેખાય છે. સાયકલ કઈ નક્કી કરી શકી નહીં, એટલે કે ચાલો આપણે બસ પાસે જઈએ. સાયકલ, હાથી અને વાંદરો ત્રણેય બસ પાસે જવા નીકળ્યા. ત્યાં જઈને જોયું તો રમકડાની બસ તો રમકડાની સાયકલ કરતાંય નાની. જો ચિત્રમાં રમકડાની બસ છે એ રમકડાની સાયકલ કરતાં કેવી નીકળી? નાની. ને વાંદરો તો ખીખી ખીખી કરતા હસી પડ્યો. હાથીએ પૂછ્યું, બસ બહેન, બસ બહેન. હવે વિદ્યાર્થીઓ પૂછો કે તમને શું વાત કરી હશે, અને ત્યાર પછી તેઓ ન્યાય માંગવા કોની પાસે ગયા હશે? હવે જુલી શાનાથી રમ્યા કરતી હતી? તો શેનાથી રમતી હતી? ભાત ભાતના રમકડાથી. જુલી રાત્રે રમકડા ક્યાં મૂકીને સૂઈ જતી? તો ટોપલીમાં. ટોપલીમાં કોની કોની વચ્ચે લડાઈ થઈ? તો હાથી અને વાંદરા. હાથી અને વાંદરો ન્યાય માંગવા કોની પાસે ગયા? તો રમકડાની સાયકલ પાસે. સાયકલ બધાને લઈને કોની પાસે ગઈ? તો બસ પાસે. વાંદરો કેમ હસી પડ્યો? કારણ કે બસ તો સાયકલ કરતા પણ નાની હતી. હાથીએ બસને શું પૂછ્યું? બસ બહેન, બસ બહેન. હવે પછી તેઓ રમકડા ક્યાં, કોની પાસે, મતલબ ક્યાં ન્યાય માંગવા ગયા હશે? તો હવે બસ છે, હવે ક્યાં ન્યાય માંગવા જયા? ખટારા ટ્રક પાસે ગયા હશે ન્યાય માંગવા. પ્રાણી સંગ્રહાલયમાં તમે હાથી અને વાંદરામાંથી મોટું કોણ છે તમે જોયા છે? આપણે પ્રાણી સંગ્રહાલયમાં જોવા જાય તો મોટું કોણ હોય? હાથી. શું આપણે નાના મોટા કે વધુ ઓછા માટે ઝઘડો કરવો જોઈએ? કરવો જોઈએ? છોકરાઓ જવાબ આપવો જોઈએ કે આપણે નાના મોટા કે વધુ ઓછા માટે ઝઘડો કરવો જોઈએ? તો ના, ન કરવો જોઈએ. હવે નીચેનામાંથી જોડીઓમાં એક મોટા ચિત્ર ફરતે આપણે ગોલ રાઉન્ડ કરવાનું છે. સર્કલ ધ બિગર પિક્ચર ઇન ઇચ સેટ. હવે આ જો બે કમરમાં મોટું કયું છે? હા, તો આપણે ત્યાં કરવાનું. ખુરશીમાં, છોકરીઓમાં, માટલામાં, ઉંદર ઉંદરમાં, તપેલીમાં, પછી આ ઘર, પછી આ પેન્સિલ, આ બેટ. હવે ચિત્ર જોડીમાં નાના ચિત્રમાં નીચે આપેલા સર્કલમાં વાદળી રંગ પૂરો. કલર ધ સર્કલ ગીવન અંડર ધ સ્મોલ પિક્ચર્સ વિથ ધ બ્લુ કલર. હવે તમારે આ જે ચિત્ર નાનું છે તેનો બ્લુ કલર કરવાનો છે. તો કયું ચિત્ર? કા કમર, તો એમાં બ્લુ કલર કરો. કયું ઘર નાનું છે? આ, તો એમાં બ્લુ. આમાં બ્લુ કલર. આ મંદિર નાનું છે, આમાં આ પાંદરું નાનું છે, એમાં બ્લુ કલર. આ નાના સ્ટારમાં બ્લુ કલર. આ બંને માછલીમાં નાની કઈ છે? આ બંને ફૂલમાંથી નાનું ફૂલ કયું છે? આ. નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. સિંગ ધ ફોલોવિંગ સોંગ વિથ એક્શન. રમકડાની ગાડી ભાઈ છુકછુક કરતી ગાડી આવી. ગીત છે કે રમકડાની ગાડી ભાઈ છુકછુક કરતી આવી, સુંદર રમકડા લાવી, છુકછુક કરતી ગાડી આવી. ઢીંગલો લાવી, ઢીંગલી લાવી, ઘૂઘરો લાવી, વાજુ લાવી, નાનું રેકેટ લાવી, છુકછુક કરતી ગાડી આવી. ઘોડો લાવી, હાથી લાવી, વાઘ લાવી, સિંહ લાવી, કાળું રીંછ પણ લાવી, છુકછુક કરતી ગાડી આવી. બોલ લાવી, બેટ લાવી, આગબોટ લાવી, રોકેટ લાવી, મોટું વિમાન લાવી, છુકછુક કરતી ગાડી આવી. ફરફડી લાવી, સોરી, ફરકડી લાવી, ભમરડો લાવી, સાયકલ લાવી, સ્કૂટર લાવી, મોટી મોટર લાવી, છુકછુક કરતી આવી. જાત જાતના ભાત ભાતના લાઈટ કરતા, અવાજ કરતા, ખૂબ રમકડા લાવી, છુક છુક કરતી ગાડી આવી. કોણ લખ્યું છે ગીત? ભીખાભાઈ સુથારે. હવે છે રમકડાની ગાડીમાં આવેલા રમકડા પર સર્કલ કરો. સર્કલ ધ ટોય વિચ ઇઝ ઓન ધ ટોય ટ્રેન. તો ભમરડા, વાજુ લાવી હતી, પછી વિમાન, ઢીંગલો લાવી, કાર લાવી, ફરકડી લાવી, બેટ લાવી અને નગારું લાવી છે ને, અવાજ કરતા ભાત ભાતા રમકડા લાવી.
હવે રમકડાની ગાડીમાં નીચેનામાંથી કયું રમકડું લાવી છે? તો ઘૂઘરો. રમકડાની ગાડી નીચેનામાંથી કયા પ્રાણીનું રમકડું લાવી નથી? જીરાફનું. રમકડાની ગાડી નીચેનામાંથી કયા પ્રાણી રમકડું લાવી છે? હાથી. રમકડાની ગાડી નીચેનામાંથી કયા વાહનનું રમકડું લાવી નથી? તો બસ. રમકડાની ગાડી નીચેનામાંથી કેવું રમકડું લાવી નથી? તો કે ચાવીવાળું, લાઇટવાળું, અવાજ કરતું, તો એ લાવી છે. હવે માટીકામ, ક્લેવર્ક. હવે તમારે આમાં માટી કામ કરવાનું છે કે માટી, પ્લાસ્ટિકના ક્લે, વિવિધ વસ્તુ પ્રવૃત્તિ તેમ તમારે કરવાની છે. માટી અથવા તો પ્લાસ્ટિકના ક્લેમાં નીચેમાંથી મુજબ વિવિધ ફળ, શાકભાજી વગેરે તમારે આવી રીતે બનાવવાનું છે. હવે લાલ રંગનું રમકડું કયું છે? તમારે જોવાનું છે. જો બાળકો, લાલ રંગનું રમકડું કયું છે? તો આ ટોય લાલ રંગનું છે. લીલા રંગના રમકડા કેટલા છે? તો એક અને બે લીલા રંગના છે. કયું રમકડું સૌથી મોટું છે? તો આ હાથી સૌથી મોટો છે. ફળોના રમકડા કેટલા છે? તો ફળોના રમકડા આમાં કેટલા બતાવ્યા છે તમને? બે છે ને, બે. પછી તમને કયું રમકડું સૌથી વધુ ગમ્યું? તમને કયું રમકડું સૌથી વધુ ગમે છે? અને શાકભાજીના રમકડા કેટલા છે?